આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં થર્મલ વન ની અંદર સ્ટીમ પ્રાઇમ મૂવર્સમાં સ્ટીમ ટર્બાઇન સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. એમાં આપણે લાસ્ટમાં ક્લાસિફિકેશન ઓફ સ્ટીમ ટર્બાઇન સમજવામાં આવ્યું હતું. આજે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સ્ટીમ ટર્બાઇન, સ્ટીમ ટર્બાઇન નો કાર્ય સિદ્ધાંત ખાસ ધ્યાન રાખજો. સ્ટીમ ટર્બાઇન ની અંદર કેવી રીતે હોય એ થોડી બાબતે સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલા સ્ટીમ ટર્બાઇન ના કેસિંગમાં આવેલા સ્ટીમ નોઝલમાં સ્ટીમની થર્મલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ થવાથી વધારે વેગ ધરાવતો સ્ટીમ જેટ પ્રાપ્ત થાય છે. આ સ્ટીમ જેટ જ્યારે ટર્બાઇનની મૂવિંગ બ્લેડમાંથી પસાર થાય છે ત્યારે મોમેન્ટમમાં ફેરફાર થવાથી મૂવિંગ બ્લેડ એટલે કે રોટર સર્ક્યુલર ગતિ પ્રાપ્ત કરે છે. આ રીતે સ્ટીમ ટર્બાઇનમાં ડાયરેક્ટ રોટરી મોશન પ્રાપ્ત થાય છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. સ્ટીમ ટર્બાઇનના કેસિંગમાં આવેલા સ્ટીમ નોઝલમાં સ્ટીમમાં થર્મલ એનર્જી હોય છે. સ્ટીમ નોઝલમાં એમનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય અને ખૂબ જ વધારે વેગ ધરાવતો સ્ટીમ જેટ પ્રાપ્ત થાય. આ સ્ટીમ જેટ ટર્બાઇનની મૂવિંગ બ્લેડમાંથી પસાર થાય ત્યારે મોમેન્ટમમાં ફેરફાર થાય જેના કારણે રોટર સર્ક્યુલર ગતિ કરે અને સ્ટીમની થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય. ઓકે, ખાસ ધ્યાન આપજો. સ્ટીમ નોઝલમાં ખાસ સ્ટીમ એનર્જી જ્યારે પસાર થાય ત્યારે સ્ટીમની થર્મલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય. વધારે વેગ ધરાવતી કાઇનેટિક એનર્જી મૂવિંગ બ્લેડમાંથી પસાર થાય ત્યારે મૂવિંગ બ્લેડ ઉપર જે રોટર હોય એ સર્ક્યુલર ગતિ કરે છે અને સ્ટીમની થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. ઓકે, તો સ્ટીમની થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર માટે બે સિદ્ધાંત છે. એક ઇમ્પલ્સ ઇફેક્ટનો સિદ્ધાંત અને બીજો રિએક્શન ઇફેક્ટનો સિદ્ધાંત. તો આપણે સૌથી પહેલા પ્રિન્સિપલ ઓફ ઇમ્પલ્સ ઇફેક્ટ, ઇમ્પલ્સ ઇફેક્ટ નો સિદ્ધાંત ભણી લઈએ. ઓકે, તમે આ જોઈ રહ્યા છો સ્ટીમ જનરેટર. સ્ટીમ જનરેટર એટલે બોઇલર જ્યાં પાણીનું સ્ટીમની અંદર રૂપાંતર થાય છે. અહીંયાથી આ સ્ટીમ છે, ખાસ ધ્યાન આપજો તમે દરેક સ્ટુડન્ટ. ઓકે, એ સ્ટીમ નોઝલમાં અહીંયા સ્ટીમ જનરેટર છે. દરેક સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપજો, સ્ટીમ જનરેટર એટલે બોઇલર. ઓકે, સ્ટીમ જનરેટર એટલે બોઇલર. બોઇલરમાં પાણીનું ઓલરેડી સ્ટીમમાં રૂપાંતર થાય છે. જે સ્ટીમ જનરેટ થઈ હોય એ સ્ટીમ નોઝલમાં પસાર થાય છે. સ્ટીમ નોઝલમાં સ્ટીમની થર્મલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ થાય છે. ખૂબ જ વેગ ધરાવતી કાઇનેટિક એનર્જી અહીંથી બહાર આવે. ઓકે, મૂવિંગ બ્લેડમાં પસાર થાય અને મૂવિંગ બ્લેડમાં પસાર થવાથી પેલું રોટર છે એ ઓલરેડી સર્ક્યુલર ગતિ કરે જેના કારણે સ્ટીમની થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય અને ખાસ એમના લીધે આ પ્લેટફોર્મ છે એ પેલી ડાયરેક્શનમાં મૂવેબલ થાય. ઓકે, તો આ પ્રકારના સિદ્ધાંતને શું કહેવાય? પ્રિન્સિપલ ઓફ ઇમ્પલ્સ ઇફેક્ટ. અહીંયા સમજાવવામાં આવ્યું છે ફિગરમાં ઇમ્પલ્સ ઇફેક્ટનો સિદ્ધાંત સમજાવવામાં આવેલ છે. જ્યારે ખૂબ જ વધારે કાઇનેટિક એનર્જી ધરાવતી સ્ટીમનો ફ્લો જ્યારે અસ્થાયી ભૌતિક સપાટી ઉપર અથડાય છે ત્યારે સ્ટીમ ફ્લોની ડાયરેક્શન બદલાય છે. આથી મોમેન્ટમમાં થતા ફેરફારના કારણે ઇમ્પલ્સિવ ફોર્સ ઉત્પન્ન થાય છે. તેથી ભૌતિક સપાટીને સ્ટીમ ફ્લોની દિશામાં ધક્કો લાગે છે. ભૌતિક સપાટી અસ્થાયી હોવાથી ધક્કાની અસર હેઠળ સ્ટીમ ફ્લોની દિશામાં સ્થાનાંતર કરે છે. આ સિદ્ધાંતને ઇમ્પલ્સિવ ઇફેક્ટનો સિદ્ધાંત કહે છે. ખાસ ધ્યાન આપજો, પ્રિન્સિપલ ઓફ ઇમ્પલ્સ ઇફેક્ટ. સ્ટીમ જનરેટર, જ્યાં સ્ટીમ જનરેટ થાય એ સ્ટીમ છે. ઓકે, એ સ્ટીમ નોઝલમાં પસાર થાય. સ્ટીમ નોઝલમાં સ્ટીમની થર્મલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરણ થાય. એ કાઇનેટિક એનર્જી જેવી સ્ટીમ નોઝલમાંથી બહાર આવે એટલે એમનો વેગ ખૂબ જ વધારે હોય.
જે મૂવિંગ બ્લેડ સાથે અથડાય, મૂવિંગ બ્લેડ સાથે અથડાવાથી રોટર સર્ક્યુલર ગતિ કરે, સર્ક્યુલર ગતિ થવાથી સ્ટીમની થર્મલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય અને એક ટાઈપનો ભૌતિક સપાટી ઉપર ધક્કો લાગે, જેના લીધે પ્લેટફોર્મ છે એ પેલી ડાયરેક્શનમાં મૂવ થાય. ખાસ ધ્યાન આપજો, આ સિદ્ધાંતને ઇમ્પલ્સ ઇફેક્ટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઓકે.